निर्णय आधार तो के निर्णय के पैसा
વિભાગ વાઇઝ પણ નાણાકીય સંચાલન નક્કી કરતું હોય છે. એટલે કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ એમ જુદા જુદા વિભાગોના આધારે, સંશોધનોના આધારે પણ એ સંચાલન કરવું પડતું હોય છે. આગળ ચોથો લક્ષણ જોઈએ તો નાણાકીય નિર્ણયો સાથે પણ સંબંધ. રોકાણ, મૂડીરોકાણ અને ડિવિડન્ડ નીતિ અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન સાથે સંબંધ છે. નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન એ આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ પણ થાય છે. મૂડીરોકાણ, હવે તમે એક ઉદાહરણ લે, દાખલા તરીકે તમારી પાસે નાણાં પડ્યા છે, પૈસા પડ્યા છે, તો એવા સમયે તમે શું વિચાર કરશો? તો કે કેવી જગ્યાએ લેવું? તો કે જ્યાંથી મને મહત્તમ વળતર મળે, તો કે શેર લેવું, સોનું લેવું, જમીન મકાન લેવું. તો ધારો કે તમે શેર લેવાનું ઓપ્શન પસંદ કરો છો, તો શેર કેવી કંપનીના ખરીદશો? તો કે જે કંપનીની અંદરથી તમને વધુ ડિવિડન્ડ પ્રાપ્ત થતું હોય એ એમાં તમે શેરમાં રોકાણ કરશો. બીજી તરફ કંપની વાળા શું વિચારે છે? તો એને ક્યાંથી સસ્તા દરે નાણાં પ્રાપ્ત થઈ શકે, એટલે કે ડિવિડન્ડનો દર ક્યાં ઓછો છે, એ જગ્યાએથી નાણાંની ખરીદી કરે. તો આમ કંપનીના સંચાલનની અંદર નાણાકીય સંચાલનના એક ભાગ તરીકે ડિવિડન્ડની નીતિ, રોકાણનો દર એ પણ એક અસર કરતો પરિબળ છે એમ કહી શકાય. અને એમાં આધુનિક પદ્ધતિથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જેમ આપણે વિચારીએ છીએ, પાંચમું છે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકીના, કંપનીના સાચા માલિક કોણ છે? તો કંપનીના સાચા માલિકો કંપનીના શેર હોલ્ડરો છે. કંપની એમાં ઇક્વિટી શેર હોલ્ડર જે કંપનીના સાચા માલિક ગણી શકાય. કંપનીનું વિસર્જન થાય તો પણ એ નાણાં વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરને મળે છે. નેટા પ્રેફરન્સ હોલ્ડરની બધું ચૂકવા મળે. તમે કાઉન્ટ બેસીની અંદર બધું અભ્યાસ કર્યો છે કે કાંઈ પણ વિસર્જન થાય તો પહેલાં પ્રેફરન્સ હોલ્ડરને નાણાં ચૂકવવા, નામ જ પ્રેફરન્સ પસંદગીના છે. જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર છે એ સાચા માલિકો છે. તો કંપનીના જે માલિકો છે એને પણ આર્થિક કલ્યાણ થાય એ હેતુથી પણ નાણાકીય સંચાલન કરવામાં આવતું હોય છે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું પણ મહત્તમીકરણ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણ માટે શું છે? તો કે નફાનું મહત્તમીકરણ, એટલે કે વધુ ને વધુ નફો નું મહત્તમીકરણ થાય. એટલે કે નફો થાય એટલે કે સામેના શેર હોલ્ડરોને વધુ નફો મળે અને કંપનીનું પણ નફા પ્રાપ્ત થાય અને સંપત્તિનું મહત્તમીકરણ. બીજી તરફ નફો છે એ કંપની જેટલો કરે છે બધો શેર હોલ્ડરોને પ્રાપ્ત થતો નથી, એમાંથી અમુક છે સંપત્તિ, આપણે અનામત તમે ભણો છો, અનામત રાખતી હોય કંપની, તો એ સંપત્તિકરણ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. છઠ્ઠું છે ચાલુ સ્થાન. નાણાકીય સંચાલક એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને નાણાકીય એકમના વ્યવસાયિક વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન પણ ધરાવે છે. નાણાકીય સંચાલક એ સંચાલકની પ્રવૃત્તિ છે અને નાણાકીય એકમના વ્યવસાયિક માળખામાં ચાવીરૂપ સ્થાન પણ ધરાવે છે. એટલે કે જે કંઈ સંચાલકીય પ્રવૃત્તિ થાય છે ચાવીરૂપ, એટલે કે મહત્વના નિર્ણયરૂપ પણ આ નાણાકીય સંચાલક બને છે. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, બજાર, સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલ હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન આવશે. બીજી તરફ શું છે કે ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ છે એમાં ઉત્પાદન, વેચાણ, બજાર અને સંશોધન સાથે સંકળાયેલ. એમાં સંશોધન છે એ ખાસ મહત્વનું છે. તમે જુઓ છો કે એડવર્ટાઇઝ જોતા હોય, ધારો કે ક્લિનિક પ્લસ શેમ્પુ એડવર્ટાઇઝ તમે વર્ષોથી જોતા હો, હવે એ જ વસ્તુ એની જ છે, પણ કદાચ એક એડવર્ટાઇઝની અંદર કંઈ નવીનીકરણ કરવામાં આવે તો તમે જે વસ્તુ ખરીદતા હતા એ વસ્તુ તમે ખરીદવાનું ઈચ્છા થશે, મન થશે. તો કે આ શું કહ્યું કે તમારી નવું સંશોધન છે, ભલે વસ્તુ એની જ છે પણ તમે જે ગ્રાહક
ટાર્ગેટ મેળવવું એ ખૂબ અઘરું પણ બની જાય, એટલા માટે એને હાલના બજારમાં ડિમાન્ડ છે, ગ્રાહકો એ વસ્તુની માંગ કરે છે, એ તરફ પણ કંપનીએ પ્રયાસો કરવાના હોય છે. એટલા બધા માટે જરૂર તો નાણાંની જ પડશે, કારણ કે ગ્રાહકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે જાહેરાત છે. તો કે જાહેરાત એક બાજુ વેચાણ કરવાની અંદર છે કે તમે વેચાણ કઈ રીતે કરવા માંગો છો, એટલે આમ ગોલ ઓવર તો છે કે બધી જગ્યાએ નાણાં હોતો શક્ય નથી. અને જેમ જેમ તેમજ પાછું નાણાં ભેળવશું એ પણ કંપની માટે જરૂર ઉપયોગી નથી. એટલા માટે ફાઇનાન્સ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી બને છે. પછી આઠમું છે, બે ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય. દાખલા તરીકે કાયમી મૂડીનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન. નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. કાયમી મૂડી એટલે કે લાંબા ગાળાના, દાખલા તરીકે ઇક્વિટી શેરનું જે રોકાણ છે એ કાયમી મૂડી કહી શકાય, અને બીજું સંચાલન અને કાર્યશીલ મૂડી. માત્ર અને આપણા વધારો વેપારમાં જ્યારે આ પગાર ચૂકવવાના છે, લાઇટ બિલ ચૂકવવાનું છે, વાહન વ્યવહાર પર ચૂકવવાનું છે, સંદેશા વ્યવહાર પર કરવાનું છે, તો એ બધું છે એ કાર્યશીલ મૂડીનું સંચાલન કહેવાય. તો આમ કાયમી મૂડીના સંચાલન માટે કાયમી મિલકતો, દાખલા તરીકે યંત્રો, જમીન વગેરે માટે વિસ્તરણ માટે પણ જરૂરી છે, અને કાર્યશીલ મૂડીનું સંચાલન એ રોજબરોજના ખર્ચાઓ માટે, રોજે રોજ જે કંઈ ખર્ચાઓ છે મેં હમણાં તમને કીધું એમ છે કે રોજે રોજના ખર્ચાઓ ચૂકવવા માટે આ કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાણાકીય સંચાલન એની આપણે લાક્ષણિકતા હોય જુદી જુદી જોઈ. 3 માર્કની અંદર વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન ફરીથી આપણે એની ખૂબ યાદ કરી લઈએ. પહેલું છે સંચાલનની શાખા, બીજું વિશાળ કાર્યક્ષેત્ર, ત્રીજું સંચાલકીય નિર્ણયનો આધાર, ચોથું નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, પાંચમું માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણના હેતુ માટે, છઠ્ઠું છે ચાલુ સ્થાન, સાતમું સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ, અને આઠમું બે ભાગમાં વિભાજન. તો 3 માર્કની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. હવે પછી નાણાકીય સંચાલનના હેતુ એ વિશે અભ્યાસ